પીજીવીસીએલની મોટી કાર્યવાહી સામે આવી છે. રાજકોટ, મોરબી, બોટાદ, ભુજમાં વીજ ચોરી પકડાઈ છે. 5 દિવસની કાર્યવાહીમાં 5.74 કરોડની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. માત્ર રાજકોટ શહેરમાં 1.63 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. તો તવાઈ બોલાવવામાં આવી રહી છે પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રમાં. તો સૌરાષ્ટ્રમાં માત્ર 5 દિવસમાં રાજકોટ, મોરબી, બોટાદ, ભુજમાં વીજ ચોરી ઝડપાઈ છે. 5 દિવસની કાર્યવાહીમાં 5.74 કરોડની વીજ ચોરી ઝડપી પાડી છે. માત્ર રાજકોટ શહેરમાં જ 1.63 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા દિવ્યેશ. જી દિવ્યેશ, જે રીતે પીજીવીસીએલ તવાઈ બોલાવી રહ્યું છે વીજ ચોરી મોટી માત્રામાં ઝડપાઈ છે, ક્યારથી આ વીજ ચોરી થઈ રહી હતી અને કેવી રીતે આ વીજ ચોરી કરવામાં આવતી હતી? ચોક્કસ મનસી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પીજીવીસીએલ ની ટીમ છે તેમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં જેમ કે ભુજ, બોટાદ, મોરબી, રાજકોટ, ગ્રામ્ય, કચ્છ સહિતના વિસ્તારમાં 18 નવેમ્બરથી જે પીજીવીસીએલ ની ટીમ છે તેના દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી 5 કરોડથી વધુની વીજ ચોરી છે તે ઝડપાઈ છે અને માત્ર રાજકોટ શહેર છે કે જેમાંથી 1.63 કરોડની વીજ ચોરી છે તે પકડાઈ છે. મોટા ભાગના જે વિસ્તારો છે કે જે સ્લમ પ્રકારના જે વિસ્તારો હતા તેમાં લંગર વાયર નાખીને વીજ ચોરી છે તે કરવામાં આવતી હોવાનું તપાસમાં ખુલ્યું છે અને આવનારા દિવસોમાં પણ જે આ પીજીવીસીએલ ની ટીમ છે તેના દ્વારા ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવશે. બનશી જી દિવેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.